स्वाध्याय में विचारणा चाले छे श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 143 तेमा साधक जीव केवो अभ्यास करे तो तेना आत्मानु त्वराथी कल्याण थाय ए विषय सदगुरु आपने समझावे छे। घना भाईयों पूछे छे कि अमारे शुं करवू, अमारे धर्म जोईए छे तो अमारे शुं करवू। तो ए वात अहींया आगळ जिज्ञासु जीव ने सदगुरु समझावे छे। सदगुरु समझावे छे वितरागनी आज्ञा प्रमाणे, कारण के वितरागनी आज्ञाना उपासक होय, वितरागनी आज्ञाना वितरागना मार्गना आराधक होय तो ज तेमनामा सदगुरुपणु आवी शके छे। ओवे बे वात आपणने सवारे कि भाई उदय मा आवेला अने उदय मा आववाना कषायों ने गमे तेम करीने शमाओ, क्वाइटन योर माइंड, क्वाइटन योर इम्पल्सिस, क्वाइटन योर इमोशंस। आपने एक कषाय ने उपशमाववानु कहेलू, अने बीजी बात कहेली सर्व प्रकारनी अभिलाषानी निवृत्ति करो। एने माटे आपने दोहरो बोलिए छे, हे जीव क्या इच्छत अबे है इच्छा दुख मोल, जब इच्छा को नाश वे मिटे अनादि भूल, मिटे अनादि भूल। बुद्ध भगवान ना उपदेश मा आ वस्तु नी बहु मुख्यता छे। तृष्णा ते अनंत संसार ने दुख नु कारण छे, जो दुख मटाडवु हो तो तृष्णा घटाड़ो, तृष्णा मटाड़ो। केवी रीते मटाड़वी धीमे धीमे, पण पहला एटलू कबूल कर भाई के राग द्वेष अने अज्ञान आ दुखनु कारण छे, अने राग द्वेष अज्ञान मटे एटले ज्ञान ने वितरागता थाय तो मने शांति थाय। एवी भगवान जे वात कहे छे ए तू अंतरमा स्वीकारे छे? आपणे आपणा आत्माने ए प्रमाणे पूछवू अने पछी आत्माने आपणे कहेवू के तारे आ प्रमाणे करवा जेवू छे। तो ए बीजी वात ए कीधी थी के सर्व प्रकारनी अभिलाषानी निवृत्ति कर्या रहो। वार लागशे, एनो क्रम छे
એની પદ્ધતિ છે એ પણ આપણને બતાવી છે આત્મસિદ્ધિમાં. એક સાદી ભાષામાં બતાવી, એક સૈદ્ધાંતિક ભાષામાં બતાવી. સાદી ભાષામાં કીધું, જે જે કારણ બંધ ના તેહ બંધ નો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. અને પછી એની એ વાત શાસ્ત્ર ભાષામાં કહે છે, કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આ. એટલા માટે આપણે વિજ્ઞાન કહીએ છીએ. બે ને બે ચાર એવું દુનિયામાં બધે છે એમ દર્શન મોહ મારવો હોય તો સદબોધ એટલે સમ્ય જ્ઞાન ને પ્રાપ્ત કરો, અને ચારિત્ર મોહ મારવો હોય તો વિતરાગતાનો અભ્યાસ કરો. કે સાહેબ આપણે આવું કરીએ તો પછી આપણો મોક્ષ થાય કે એવું નહીં? ત્રણ કાળમાં ત્રણ લોકમાં કોઈ પણ જીવ ક્યારેય પણ કોઈ પણ ઉપાયથી જો આ વાત કરે તો અવશ્ય તેના સંસારનો એટલે દુઃખનો નાશ થઈ જાય અને તેને પરમ આનંદની અને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય થાય અને થાય જ. કોઈની પણ લાગવગથી એ મટી શકે નહીં. તો બે વાત કીધી આપણને, હવે ત્રીજી વાત કહે છે, ત્રણ. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ, એ કરતા હવે અટકો. ફરીથી, આટલા કાળ સુધી જે કર્યું તે કરતા તે બધાથી નિવૃત્ત થાવ, એ કરતા હવે અટકો. આવો વિતરાગનો માર્ગ છે. પરંતુ જીવ પોતાને ઘણો જ દોડડાયો માને છે, માટે કહે છે કે હે ભગવાન, તમારો બોધ તમારી પાસે, મને તો બધી ખબર છે કે જીવન કેવી રીતે જીવવું. એવો આ દુષ્ટ જીવ છે. તોય પણ જ્ઞાની તો એને કહીને પાછા આગળ ચાલે છે. જ્ઞાની તો એને સત્ય જ બતાવે છે. એને રાજી કરવા માટે બીજું કંઈ કહેતા નથી. કે સાહેબ શું કહે છે, આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ. તો આપણે શું કર્યું જન્મ્યા ત્યારથી? યાદી છે જ્યારથી ત્યાં સુધી. ચાર પાંચ છ વર્ષનો હતો, ભમરડા ફેરવતો હતો, લખોટી રમતો હતો, હા, અને રેતીના દેરા બનાવતો હતો. આ ત્યારથી તે અત્યાર સુધી હજુ કોર્ટમાં જાય છે, ઇન્કમટેક્સ ઓફિસમાં જાય છે, દીકરાના દીકરાને રમાડે છે, આ બધું કરે છે. વચ્ચેનું બધું તારે સમજી લેવું, એ તો તન્યા જ છે. યાદ ન હોય તો ઘેર જઈને તારું આલ્બમ કાઢજે, કારણ કે તું આલ્બમ નો શોખીન. બધું આમ 12 વર્ષનું, 14 વર્ષનો, 16 વર્ષનો, 18 વર્ષનો, 20 વર્ષનો બધું એને રાખ્યું છે. અહીં કહે છે, આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થા. તો એની એ વાત જ આપણને કહે છે ગુરુદેવ, કે તે શું કર્યું, આપણે શું કર્યું? અજ્ઞાન ભાવ કર્યા. હું શરીર, હું 22 વર્ષનો, હું ગોરો, હું રૂપાળો, હું વિષાઉષ્વાળ કે દશા શ્રીમાળી કે વડનગરો નાગર કે સિસોદિયો રજપૂત કે એક્સ વાય ઝેડ એમ માન્યું. એ પ્રમાણે ડિગ્રીને પોતાની માની, દીકરીને પોતાની માની, હા, અને દરેક વસ્તુને પોતાની માની. હવે કહે છે, ના,
અત્યાર સુધી દેહાત્મ બુદ્ધિથી વર્ત્યો, હવે દેહ આત્મબુદ્ધિ એટલે હું શરીર છું એવી બુદ્ધિ છોડી દે અને શરીરમાં રહેલો આ મુદ્દાને જે જીવતું રાખે છે એ હું છું એવી વાતનો તું સ્વીકાર કર. અત્યાર સુધી માનતો નહોતો, ગુરુદેવ કહેતા કે તું આત્મા છો તો કે તમને શું સમજણ પડે, હું આત્મા હું તો આવા બંગલા બંધાય, આવી મોટરો અને આવા આવું બધું થાય. તો પણ ગુરુદેવ કહે છે કે તું તો જે છો તે જ છો, તું તારી જાતને બીજું કઈ માને તો પણ તું તે રૂપ થઈ જાય નહીં. આપણે આપણી જાતને શરીર રૂપ માનીએ છીએ પણ શરીર એ તો ધર્મશાળા છે અને એક બે દિવસની એક બે કલાકની નોટિસમાં પણ અહીંથી ચાલ્યા જવું પડે છે. હમણાં થયું ને બે ત્રણ દિવસ પહેલા કોઈ ભાઈને બહારગામ, પરમ દિવસે પેલે દિવસ સવારે 7 વાગે નાની નોટિસ થી એમને આ ઘર છોડીને ચાલ્યા જવું પડ્યું. પોતાના ભાવ પ્રમાણે ચાલ્યા ગયા. આપણામાંથી કોઈને પણ ક્યારેય પણ આવી રીતે ચાલ્યા જવાનું છે. વળી દરેકને 100 વર્ષની અંદર તો ચાલ્યા જ જવાનું છે. તો શું નક્કી આનાથી કરવું કે ભગવાનની વાત માનવી કે આ શરીર છે અને હું તો જુદો છું, જે ચાલ્યો જશે તે હું અને જેની છોકરા રખ્યા કરશે તે આ શરીર. એવું જાણવું, એવું માનવું, પણ જાણવાને માનવાથી કામ થશે નહીં. કારણ કે જાણેલું ને માનેલું તો તરત ભૂસાઈ જાય છે. કારણ કે પૂર્વના 45 વર્ષ ઊંધું માન્યું અને આજે 97 માને તો પેલો 45 વર્ષનું જોર વધે કે 1 દિવસનું જોર વધે. માટે એનાથી પાછો હમણાં જાય બહાર એટલે ભૂલી. માટે જાણવું, માનવું અને ત્રીજી વાત પાકું કરવું. પાકું કરવું માટે એ ધૂન આપણે બોલીએ છીએ. એ ધૂન બોલીને ધૂન અંદરમાં લગાવવી. કારણ કે અહીંયા તો ધૂન બોલીએ તો 2-4 મિનિટ ચાલે, પણ એ ધૂનને અંદરમાં જો રમાડીએ એટલે અંદરમાં જો ટેપ કરીને મૂકી દઈએ તો એ 24 કલાક એ ટેપ અંદરમાં ચાલવી જોઈએ. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. શરીર મસાણ ની રાખ નો ઢગલો, પળમાં વીણસે ઠોકર થી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. આવી ધૂન અંદરમાં ચાલવી જોઈએ. આવી ધૂન ઘણી જેને ચાલે એનું નામ જ્ઞાની, અને 24 કલાક જેને લગભગ ચાલે એનું નામ મુનિ. અને આ ધૂનનું ફળ જે પૂર્ણપણે પામે એનું નામ પરમાત્મા અરિહન. એટલે આપણે બોલીએ છીએ આત્મ ભાવના ભાવતા જીવ લહે આત્મ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે મુનિ પદ રે. ને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ત્રણેને પામવાનો નિશ્ચય ઉપાય તો એક જ છે. એ વાત આપણને કહે છે કે અત્યાર સુધી તે હું શરીર છું અને શરીરની વસ્તુઓ જે છે તે મારી છે એવું માન્યું. હવે એમ માન
કે હું હું છું અને શરીર શરીર છે, હું આત્મા છું શરીર જડ છે, હું જ્ઞાનમય છું શરીર જડ પુદ્ગલ અચેતન સ્પર્શ રસગંધ વાળું છે. અઘરું ભલે લાગે, હો હવે તો છેલ્લું છેલ્લું છે, પછી તો સૌ સૌ પોતે પોતાની જાતે કામ કરવાનું છે. અત્યાર સુધી આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થા, એ રાંધવામાં બહુ રસ લેવાનો નહીં, ઘરના કામમાં બહુ રસ લેવાનો નહીં, ઓફિસોમાં મિલોમાં કારખાનામાં બેંકમાં બહુ રસ લેવાનો નહીં. કે સાહેબ તો પછી ખાઈએ શું? અને તારે ખાવાનો ક્યાં પ્રશ્ન જ નથી, તું તારો દીકરો તારા દીકરાનો દીકરો દરરોજ ના 1000 શિલિંગ વાપરો તો પણ ખૂટે એવું છે નહીં. સદગુરુ તો કહે છે કારણ વિનાનું રળવું, એવો એક મુદ્દો મૂક્યો છે 100મા પાઠમાં. રળવાની તારે મુદ્દલ જરૂર નથી, છતાં પણ રળવાની કુટેવ પડી ગઈ હોવાથી સવારના 8 વાગે દુકાન ઉઘાડીને કે કારખાનું ઉઘાડવું ન પડે તો તારો પેલો માણસ હોય તે ઉઘાડે, પણ 8 વાગે ને શીટની ગાડી મિલમાં આવી જાય. નોટ રિક્વાયર્ડ નાઉ. દીકરા પણ 9 વાગે જાય છે પણ ડોહો 8 વાગે જાય છે. દીકરા કહે છે બાપા તમે રહેવા દો, તમારે આટલું બધું કરવાની જરૂર નથી, પણ દીકરાની વાત સમજીએ. દીકરાને કહે છે આ આજકાલના હજુ તો બાળ બુદ્ધિ વાળા, આ હું છું તો આ બધું ટક્યું છે, હું જઉં પછી તમે જોજો, તું જવાનો જ નથી, આવાને આવા ભાવ કરીશ તો મરીને નાગ થઈને પાછો મિલમાં ને મિલમાં કાં તો ગટરમાં દેડકો થઈશ અને કાં તો પેલી તિજોરી ઉપર સાફ થઈને બેસવાનો. જવાનો ક્યાં છું? મમતા જ્યાં બાંધાયેલી છે ત્યાંથી જઈ શકતો, માટે અત્યારથી જો સમજી જાય તો એ સારું. એ પ્રમાણે બહેનોએ સમજી લેવો કે 5-10-15 વર્ષ થાય, ઘરમાં વહુ આવે એટલે બધી ચાવીઓ બાવીઓ ધીમે ધીમે. કે સાહેબ કોઈ ઉલાળીઓ કરી નાખે, કોઈ ઉલાળીઓ કરે એવી હોય તો આપણે જોઈએ ને, થોડું થોડું જોતા રહીએ અને ઉલાળીઓ થવાનો હોય તો થઈ જાય, બાકી આપણાથી રાખ્યું કંઈ રહેતું નથી. અહીં વાત એ કહે છે કે અત્યાર સુધી જે કર્યું તે કરવું નથી હવે. એ કરતા હવે અટકો. એટલે આ જીવે અજ્ઞાન ભાવ કરી અને શરીરને પોતાનું માન્યું, અસંયમ ભાવ કરી અને 5 ઇન્દ્રિયના વિષયોમાં રાચ્યો, પ્રમાદ ભાવ કરી આળસમાં ઊંઘમાં અને ધર્મના કાર્યમાં અનાદર બુદ્ધિ સેવી. તમે બધું કામ બતાવો તો હું કરું, પણ આ ધર્મ ફર્મની વાત તમારે મારી પાસે કરવી નહીં. ધર્મમાં અનાદર બુદ્ધિ એ પ્રમાદનું લક્ષણ છે. ધર્મમાં સાવધાન. ભગવાને 4 પુરુષાર્થમાં પહેલો ધર્મ કહ્યો છે, ધર્મ અર્થ કામ મોક્ષ, એમ કહ્યું છે. એનો સિક્વન્સ છે, એનો ક્રમ છે. આપણે ધર્મને કાઢી નાખવો છે. ધર્મને કાઢવો એટલે પોતે જ પોતાનું ખૂન કરવું, પોતે જ પોતાના ને ઉઝરડા ભરવા, પોતે જ પોતાના વાળ ખેંચીને ખાવા, પોતે જ પોતાને લાકડીને છરી મારવી. અને તમે દુનિયામાં શું કોઢાયો કહેવાય ને, બહુ
કોઈ પોતાને આમ નોરિયા ભરીને બધું લોહી કાઢે તો કેવો કહેવાય? બહુ હોશિયાર, બહુ બુદ્ધિમાન, બહુ સારો માણસ હોશિયાર કહેવાય. કે સાહેબ એ તો પાગલ હોય તે એવું કરે, આપણે પણ કેવા છીએ? હવે આપણા કાર્યથી આપણા ભાવથી સમજી લેવું, તોય પણ ઉદારતામાં હૃદયની વિશાળતામાં વિતરાગ જેવા કોઈ નથી. તારા ભલે 40-50 પાણીમાં ગયા, જે દીથી સત્પુરુષના વચન સાંભળ્યા તે દીથી જો આ જીવ પુરુષાર્થ કરે તો પણ તેના માટે સારા ચાન્સીસ છે. માટે મહાવીરના માર્ગનું એક નામ છે વધતી વધતી સ્વાધીનતા દ્વારા પૂર્ણ સ્વતંત્રતાને પ્રાપ્ત કરવી, એનું નામ વિતરાગ વિજ્ઞાન. માટે કોઈ કે સાહેબ હું તો હાવ ખરાબ માણસ છું, સાહેબ હું તો હાવ નકામો છું, નીચ છું, તો કે ભલે ન રહ્યો તો પણ આપણે સુધરી શકીએ એવી આ વિશ્વમાં વ્યવસ્થા છે. સામાયિક પાઠમાં બોલો છો ને, અંજનયાદિક ચોર મહાઘન ઘોર પાપમય, તિનકે જે અપરાધ ભયે તે ક્ષમા ક્ષમા કિય, મેરે જે અબ દોષ ભયે તે ક્ષમ હૃદયા નિધિ, યહ પડી કોણો કિયો આદિ ષટ કર્મ માહિ વિધિ. અંજન ચોર જેવા થયા, રોજ કેટલાય માણસોની હત્યા કરે એવું ખુનખાર ક્રૂર ઘાતકી જીવન જીવ્યા, તો પણ સત્પુરુષના વચનથી સર્વજ્ઞના ધર્મથી જ્યારથી સમજ્યા ત્યારથી પોતાનું જીવન સુધારી દીધો અને તેઓ પણ ઉત્તમ ગતિને પામ્યા, તો આપણે પણ પામી શકીએ છીએ. પણ શરત એવી કે તેમણે જેમ ભગવાનની આજ્ઞા માની અને તે પ્રમાણે પોતાના જીવનનું પરિવર્તન કર્યું, તેમ આપણે પણ આપણા જીવનનું પરિવર્તન દ્રઢપણે કરવાનું છે. એમાં કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. આપણે કઈ પરિવર્તન કરીએ ને દીકરો કે બાપા તમે આમ ન કરો, ઘરવાળા લોકો એમ કે, કોઈ વેવઈ વગેરે હોય તો એમ કે, સત કી નાવ ખેવટિયા સતગુરુ, સત કી નાવ ખેવટિયા સતગુરુ, ભવ સાગર તરી આયો પાયો જી મને, ભવ સાગર તરી આયો પાયો જી મને, રામ રતન ધન પાયો પાયો જી મને, રામ રતન ધન પાયો. સત્પુરુષની આજ્ઞા જે છે એટલે સર્વજ્ઞ ભગવાનની જે આજ્ઞા છે તે પાળવી એમ નહીં, પાળવી જ. કોઈ પણ વિઘ્ન આવે તો પણ હું પાળીશ એવો અંતરમાં નિર્ણય કરવો જોઈએ. કે સાહેબ પણ આ બધા ના કહે છે ને હું શું કરું? હવે જો આ બધા આવું કરે છે તો હવે મારે શું કરવું? રાત્રે રાત્રે જાગી અને આપણે તો આપણા ભાવ કરવા એમ જો કરીએ તો થોડા વખતમાં આપણામાં આત્માનું બળ વધે, આત્માનું બળ વધે, અને એ આત્માનું બળ વધે થોડું ઘણું પણ ત્યારે નારાયણ નું નામ જ લેતા વારે તેને તજીએ રે, નારાયણ નું નામ જ લેતા
कुल ने त्यजिए कुटुंब ने त्यजिए त्यजिए मां ने बाप रे सुत दारा वनिता ने त्यजिए कंचुकी तजे जे साप रे नारायण नो नाम ज लेता आत्म स्वरूप नु साधन करता वारे तेने तजिए रे नारायण नु नाम ज लेता એવું છે. વિતરાગનો માર્ગ એવો છે, આપણે કોઈની સાથે ઝઘડો નથી, આપણે કોઈનું અપમાન કરવું નથી, આપણે કોઈને દુઃખ દેવું નથી, છતાં જો આપણા આત્માના કલ્યાણની વચ્ચે કોઈ આવે તો એને કહેવાનું, હે પુત્ર તું મારો પુત્ર નથી, હે પત્ની તું મારી પત્ની નથી, હે મા બાપ તમે મારા મા બાપ નથી, હે મિત્ર તમે મારા મિત્ર નથી. મિત્ર તો તેને કહીએ જે આ ભવમાં પણ આપણને સુખી કરે અને પરભવમાં પણ આપણે સુખી થઈએ એવી રીતે આપણને માર્ગ બતાવે. માટે તે કહ્યું કે ભાઈ આ બધા માનતા નથી તો મનાવવા, પ્રેમથી સમજાવટથી આજીજી કરીને કે બીજી કોઈ રીતે, પણ કોઈ કરતા કોઈ રીતે ન માને તો બાય બાય ટાટા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે, એને માટે બળ પેદા કરવું જોઈએ, એને માટે સાધના કરી અને બળ પેદા કરવું જોઈએ. તો આપણને ત્રીજા મુદ્દામાં એમ કીધું કે અત્યાર સુધી આટલા કાળ સુધી જે જે કર્યું તે કરતા હવે અટકો, તેથી નિવૃત્ત થા. હવે આગળના બે મુદ્દામાં પોઝિટિવ સાધના કહે છે, અત્યાર સુધી નેગેટિવ સાધના કહી. સાધનાનો પ્રકાર જ એ છે. આ વાત અગેન વિતરાગ દર્શનની આગવી છે. અમુક વસ્તુ ન કરવાથી આત્માનું બળ વધે છે અને જે વસ્તુ કરવી છે એ કરવાનું બળ એને પ્રાપ્ત થાય છે. આવી સાધનામાં નેગેટિવિસ્ટિક ફોર્સિસ અને પોઝિટિવિસ્ટિક ફોર્સિસનો સમન્વય વિતરાગ દર્શન સિવાય આટલી ઉત્તમ વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે ક્યાંય જોવામાં આવતો નથી. કન્સ્ટ્રક્ટિવ પોલિસી અખત્યાર કરવા માટે જે બળ જોઈએ તે બળ તે નેગેટિવિસ્ટિક સાધના કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનનો માર્ગ નાસ્તિ અસ્તિરૂપ છે અથવા અસ્તિ નાસ્તિરૂપ છે. એને આપણે ગઈકાલે વાત કરી હતી ચારિત્રમાં, ચારિત્રની વાત પરમ દિવસે કરી હોય. ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હવે સમ્યક ચારિત્રમાં બે પ્રકાર કીધા ભગવાને, નેગેટિવ અને પોઝિટિવ. કે સાહેબ નેગેટિવ ચારિત્ર એટલે શું? નેગેટિવ ચારિત્ર એટલે હિંસા કરવી નહીં, જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, કુશીલ સેવવું નહીં, અતિ લોભ કરવો નહીં. આવું કરે એટલે કે આ પ્રમાણે પાપથી દૂર થાય, પાપ ભાવ અને પાપ ક્રિયા ન કરે, તેમ કરવાથી આત્મામાં એક બળ ઉત્પન્ન થાય છે. એનો એક દાખલો વિચારીએ, એનો એક દાખલો વિચારીએ. ધારો કે આ પ્લેગ્રાઉન્ડ છે, આ પ્લેગ્રાઉન્ડ છે બાળકોને રમવા માટેની
નું આ મેદાન છે, એમાં લાંબો કૂદકો તેની હરીફાઈ ચાલે છે, લાંબો કૂદકો એની હરીફાઈ ચાલે છે, તો લાંબો કૂદકો અહીંથી મારવાનો છે. પેલા ઉભા હોય ને એના માસ્ટર, એ અહીંથી માપે કે ભાઈ અહીંથી તમારે કૂદવાનું, આ એની લાઈન છે. હવે અહીંથી આમ કૂદવાનું છે તો પણ જેને અહીંથી કૂદવું છે આ બાજુ વધારે, એ શું કરે છે? પહેલા 50 ફૂટ આમ જાય છે. એટલે લોકો કે છે આ ગાંડો છે ને, અહીંયા આમ જોર કરીને આમ કૂદી જતો નથી, પેલો 50 ફૂટ આમ જઈને અહીંથી દોડતો 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 આવે છે. જ્યારે આ પોઈન્ટ આવે ત્યારે બધું બળ એ ઠુકરી અને ઠેકડો મારે છે. તો કે ઠેકડો આમ મારવો છે ને જાય છે આમ, આવું તો કઈ હોતું હશે? આ અક્કલ વગર નો લાગે. કૂદકો ક્યાં મારવો છે? આમ થી આમ મારવો છે. અને પેલો છોકરો પહેલા જાય છે ક્યાં? આમ જાય છે. આ બળ કરવા, બળ વધારવા માટે જાય છે, મસલ્સ ને ટોન અપ કરવા માટે જાય છે. મસલ્સ નો કોન્ટ્રેક્ટાઇલ પાવર જે છે એને બરાબર મેક્સિમમ લેવલે લાવી અને પછી આ પોઈન્ટે આવીને કૂદકો મારે ત્યારે 12 ફૂટ 14 ફૂટ 16 ફૂટ 18 ફૂટ જેવી એની શક્તિ. એવી રીતે આપણે હિંસા ન કરીએ, ચોરી ન કરીએ, કુશીલ ન સેવીએ, વ્યસન ન સેવીએ, અભક્ષ્ય ન ખાઈએ, ખોટી કંપનીમાં ન જઈએ, ગામના ગપાટા ન મારીએ, તો આપણામાં એક જાતનું બળ વધે છે. તે દરમિયાન હવે શું શું કરવું, આ બધું ન કરવાથી ટાઈમ વધ્યો એ હવે કહે છે. 4 અને 5, તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. બે વાત કીધી ચોથા મુદ્દામાં. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, એટલે અહીંયા સંતોષને સાધવાની, સંતોષનો અભ્યાસ કરવાની આપણને શ્રી ગુરુ પ્રેરણા કરે છે કે આ ચિત્ત એવું છે કે ગમે તેટલું એને આપો તો પણ, જે પેલો 99નો ફેરો કહો છો ને ભાઈ, 99નો ફેરો, એવા છીએ, એવું છે આ ચિત્ત. માટે સદગુરુ કહે છે કે તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, એટલે કે સંતોષ રાખો અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. અનુકંપા બે પ્રકારે કરવાની છે. એક તો કોઈને ખાવા નથી, પીવા નથી, ઓઢવા નથી, રહેવા નથી, કોઈને રોગનું દુઃખ છે, કોઈને બીજા અંગ ઉપાંગ નથી, કોઈ લૂલો છે, લંગડો છે, બેરો છે, બોબડો છે, એ પ્રમાણે અનેક પ્રકારના જીવોને દુઃખ છે. તે દુઃખો આપણે દૂર કરવા આપણું તન, મન, ધન અને આત્મા વાપરવા, એટલે કે તેનું દુઃખ દૂર કરવું. કોઈ જીવ દુઃખી ન થાવ એવો ભાવ અંતરમાં રાખો અને આપણી શક્તિ પ્રમાણે કોઈ પણ મનુષ્યને તેનું દુઃખ દૂર થાય એવો ઉપાય કરવો, એ એક વ્યવહાર અનુકંપા છે. બીજી એક નિશ્ચય અનુકંપા છે કે
આપણે કોઈ ભૂખ્યા ભાઈને રોટલી આપી, દાળ આપી, તો 12 કલાક એનું દુઃખ દૂર થયું, વળી પાછી રાત પડશે. કે પાણી આપ્યું તો 6 કલાક 8 કલાક ચાલશે, પણ વળી પાછું. એવો કોઈ ઉપાય છે કે દુઃખ કાયમ માટે દૂર થાય? તો ભગવાન કહે છે હા. ભગવાન કહે છે અમે એવો ઉપાય શોધ્યો છે કે કોઈ દી દુઃખ આવે નહીં. એ વાત આજે રાતના આપણે વિચારશું. સર્વ ક્લેશ અને સર્વ દુઃખ થી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. માટે આપણને આત્મજ્ઞાન, આત્મસંયમ થાય અને બીજા જીવોને આત્મજ્ઞાન ઉપજે, એમાં આપણે કોઈ રીતે સહાયક થઈ શકતા હોઈએ તો તે રીતે થઈ અને આપણે તેનું દુઃખ કાયમ કાયમી ધોરણે દૂર થાય એવો ઉપાય કરવો. એને અપાય વિચય નામનું ધર્મ ધ્યાન શાસ્ત્રકાર ભગવંત કહે છે. અપાય વિચય, જગતના જીવો કર્મના ઉદયથી, અજ્ઞાનથી, અસંયમથી દુઃખી છે, તો કેવી રીતે તેઓને જ્ઞાનની પ્રાપ્તિ થાય, કેવી રીતે તેઓને સાચી શ્રદ્ધા અને સાચો સંયમ પ્રગટે? એમ અંતરમાં બીજા જીવો પ્રત્યે કરુણાભાવ લાવવો અને પોતાનો આત્મા પણ અજ્ઞાની હોય તો પોતાના આત્મા પ્રત્યે પણ કરુણાભાવ લાવવો, એ પ્રકારની અહીંયા કહે છે. બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. આવું છે ભગવાનનો માર્ગ. અઘરો છે જરા, કઈ વાંધો નહીં. દુનિયાના કેટલા અઘરા કામ તે કરી નાખ્યા. કોઈ ન કરે તો એ શું કહે છે, તમે બધા અટી જાઓ, તમ બધા હું એકલો પૂરો મારો. દુનિયાના કામમાં તો બધે એકલો પૂરો પડી જાય છે, પણ જ્યાં પોતાનો આત્મા સમજવાની વાત આવી ત્યાં કે સાહેબ મને તો સમજ પડતી, આખી દુનિયાનું ડાપણ ડોળે પણ પોતાના આત્માની ઓળખાણ કરવાની વાત આવે ત્યાં ઢીલો ઢસ થઈ જાય છે. કારણ કે વિતરાગ ભગવાન કહે છે એવો હું આત્મા છું એવું એને બેસતું નથી, એવી રુચિ એ ઉત્પન્ન કરતો નથી. પણ એ કરવાની છે, એ કરવાની છે. અને હવે છેલ્લો પણ સૌથી અગત્યનો મુદ્દો અહીંયા કહે છે, કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. સાધકને કહે છે, આત્માર્થીને કહે છે કે સતની પ્રાપ્તિ તારે કરવી હોય તો જેનામાં સત પ્રગટ્યું છે તેની પાસેથી તને સત મળી શકે એમ છે. એવો વ્યવહાર પણ દુનિયામાં છે કે ભાઈ આ દેહધારી પાસે 5 રૂપિયા હોય તો એ 5 માંથી 4 નું દાન કરી શકે કે 3 નું દાન કરી શકે, પણ એની પાસે 5 હોય અને કોઈ કે તમે 10 નું દાન કરો તો તે કરી શકે નહીં. તેમ જેવી જેની પાસે આત્મજ્ઞાન નથી, જેને સંકિત થયું નથી, તેની પાસેથી આપણે સંકિતની આશા રાખીએ અથવા સંકિતને પ્રાપ્ત કરવાનો માર્ગ તે જાણવાની આશા રાખીએ તે યથાર્થ નથી. કારણ કે એણે પોતે જ તે માર્ગની પણ તેને ખબર નથી અને તે માર્ગ પર ચાલ્યો પણ નથી, તો તે આપણને કેવી રીતે માર્ગ બતાવી શકે? માટે કહે છે કોઈ એક સત્પુરુષને શોધો. એ સત્પુરુષની વ્યાખ્યાઓ ઘણી છે, પણ આમાં 80માં આંખમાં જે વ્યાખ્યા આપી છે એ બોલી જઈએ કે કોઈ ભાઈઓને આપણે આમ તો સદગુરુનું સ્વરૂપ તો વિચાર્યું હતું. સદગુરુ એટલે
सत्पुरुष ना पण अग्रेसर, सद्गुरुपणो सत्पुरुषों मा पण जे अग्रेसर छे एने सद्गुरु कहेवामां आवे छे। पण अहीं सत्पुरुषनी वात कहे छे तो एना छ सात लक्षण कह्या छे। प्रेक्टिकल निराबाद पणे जेनी मनोवृत्ति वह्या करे छे, એટલે અટકતા જ નથી નાની નાની બાબતોમાં, નિરાબાદપણે હાથી ચલત હૈ અપની ગતિ સો કુતર ભૂકત વાકો ભૂકવા દે તું તો રામ સુમિર જગ લડવા દે તું તો રામ સુમિર જગ લડવા દે। કૂતરા ભૂકે તો હાથી કઈ પોતાનો રસ્તો છોડી દેતો, એમ જે જ્ઞાની છે પોતાના માર્ગે ચાલ્યા જાય છે। અંતરના અંતરની કેડી છે પ્રભુ, એ કેડી મુખ્યપણે અંતરની છે। નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, બહુ શેખ ચલ્લીના વિચારો કરતા નથી, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પાંચ ઇન્દ્રિયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે। સવારે વાત આવી ગઈ હતી ઉપવાસની વ્યાખ્યામાં, હા બહુ ઠંડુ ઠંડુ પોચું પોચું, હા બહુ પાપડ ચટણી રાયતા, બહુ સુગંધી અત્તરો, બહુ સારા સારા સીન સીનરી, બહુ દુનિયાની નવી નવી રંગની સાડીઓ, નવું શૂટિંગ શર્ટિંગ, નવા નવા બંગલાના રંગો, અથવા આ બધા મૃદંગ ને તબલા ને આ બધું તમારું જાઝ મ્યુઝિક ને વગેરે વગેરે, પંચ ઇન્દ્રિયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, નો સબ્જેક્ટ બહુ મોટો છે, મેં ઝઘડામાં પડતા નથી। જ્ઞાની ઝઘડામાં પોતાને ઇન્વોલ્વ કરતા નથી, કોઈ એમને કરે એ વાત નથી, પોતે થતા નથી એ વાત છે। અનેકાંત યુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, જરાક અઘરું છે, બધી બાજુથી સમજીને ભગવાન ભગવાનની જે વાત તેને પછી જોડની માફક જે વળગી જાય છે એનું નામ એકાંત દ્રષ્ટિને સેવ્યા કરે છે। બધી બાજુથી સમજે છે પણ પછી ભગવાને જે આજ્ઞા આપી એનું આજ્ઞાનું આરાધન કેવી રીતે કરે છે, તો કહે છે કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાય, કમ વોટ મે આઈ વિલ એક્ટ એકોર્ડિંગ ટુ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ માય ગ્રેટ માસ્ટર માય પ્રિસેપ્ટર। એ શરીરથી ગમે તેવ હોય પણ એ આત્માથી તું આગે બઢે જા, આફત સે લડે જા, આંધી હોયા તુફાન, ફટતા હુઆ આસમાન, રુકના તેરા કામ નહીં, ચલના તેરી શાન, રુકના તેરા કામ નહીં, ચલના તેરી શાન, ચલ ચલ રે નવજવાન, ચલ ચલ રે નવજવાન, કહે ના મેરા માન માન, ચલ રે નવજવાન, દૂર તેરા ગામ ઓર થકે પાંવ, દૂર તેરા ગામ ઓર થકે પાંવ, ફિર ભી તું હરદમ આગે બઢા કદમ, રુક ના તેરા કામ નહીં, ચલ ના તેરી શાન, ચલ ચલ રે નવજવાન। અંદરમાં સદગુરુ સર્વજ્ઞ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા થઈ, અંશે અનુભવ પણ થઈ ગયો, પછી દુનિયા સમસ્ત એમનાથી વિપરીત થાય તો તેઓ મૃત્યુને પસંદ કરે છે,
परंतु પોતાના માર્ગથી ચ્યુત થતા અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે એકમાત્ર શુદ્ધ વૃત્તિ જ જેની છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ। કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો। કિસેબ શા માટે? તો કે જો એ સત્પુરુષ છે તો મરણાંતે પણ જૂઠું કહેશે નહીં, જો એ સત્પુરુષ છે તો એની પાસે અસત છે જ નહીં। જેમ મહાવીર ભગવાનને પેલા ચંડકુશે એક ડંખ માર્યો પછી આમ જોવે આ બાવો હજુ ગુસ્સે ન થતો, બીજો માર્યો આ બાવો જબરો લાગે છે, ત્રીજો માર્યો, દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે ચંડ કોશિયો આવ્યો શરણે, કઈક સમજ તું કઈક સમજ એમ કહી કરુણા આણી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી। એમની પાસે ક્રોધ હોય તો આપે ને, એમ સત્પુરુષ પાસે જૂઠું છે જ નહીં તો એ જૂઠું આપે કેવી રીતે? ખિસ્સા ખાલી છે એમના, જૂઠથી એમના ખિસ્સા ખાલી છે, માટે કોઈને પણ દુશ્મનને પણ જૂઠું કહે નહીં। એમને કોઈ દુશ્મન નથી પણ લોકો એમને દુશ્મન માને છે, તો પણ કહે છે મૈયા ભિક્ષા દો તો ભી તુમારા કલ્યાણ હો, મૈયા તુમ ભિક્ષા ન દો તો ભી તુમારા કલ્યાણ હો, મૈયા તુમ ગાલિયા દો તો ભી તુમારા કલ્યાણ હો, મૈયા તુમ પથ્થર મારો તો ભી તુમારા કલ્યાણ હો। એવા છે સત્પુરુષ, માટે તેઓ આપણને સ્વપ્નમાં પણ જૂઠું કહે, એક નાની ઘાસની પત્તીને પણ જે દુઃખ દેતા નથી તે આવડા મોટા માણાને દુઃખ દે કોઈ પણ રીતે એ યુક્તિયુક્ત નથી। માટે કહે છે કે તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો। શ્રદ્ધાનો વિષય છે, તીર્થંકરને જન્મથી 10 અતિશય હોય છે, જેમ તેમનું શરીર હોય છે તો શ્રદ્ધાનો વિષય છે, જેમ એમનું શરીર હોય છે એ વજ્ર ઋષભ નારાજ સહનન હોય છે, એટલે શું કે એના ઉપરથી ગાડું ચાલુ જાય કે ટ્રેન ચાલી જાય તો પણ એમને ફ્રેક્ચર થાય નહીં। એમનું નિરૂપકમ આયુષ્ય હોય છે, સોપક્રમ અને નિરૂપક્રમ નામના બે આયુષ્ય હોય છે, એમાં તીર્થંકર અથવા તદ્ભવ મોક્ષગામી જેટલા જીવ હોય તેનું નિરૂપકમ ક્રમ આયુષ્ય હોય, પણ અહીં તો તીર્થંકરની વાત છે, તીર્થંકરને 10 અતિશય જન્મથી હોય છે, તેમના લોહીનો રંગ આપણા જેવો હોતો પણ ધોળા રંગનો હોય છે, પણ આ બધી વાત શ્રદ્ધાની છે, માટે દુનિયાના જનરલ પબ્લિક સાથે ડિસ્કસ કરવાનો કોઈ અર્થ નથી, એ તો જ્યારે આગળ વધશે ત્યારે, પણ એનો અર્થ જો લોકોને સમજાવવા માટે કેવો હોય તો દૂધ જે છે તે પ્રેમનું પ્રતીક છે, વાત્સલ્ય વાત્સલ્ય, માને માને દૂધ આવે, બાળક એના ખોળામાં બેસે એટલે માને દૂધ આવે, વાછરડું જોવે એટલે ઘણીવાર ગાયના આંચળમાંથી આમ દૂધ ટપકવા લાગે, તો પ્રેમનું એ પ્રતીક છે। ભગવાન પાસે પ્રેમ સિવાય કઈ હતું નહીં, તો ચંડકોશી કેમને સમજતો નહોતો, પણ છતાં જ્યારે એનું ભવિતવ્ય આવ્યું ત્યારે સમજો। તો આ પ્રમાણે અહીંયા આગળ આપણને આ 5 વસ્તુ કરવાની કહી અને તે દ્વારા આપણને કહ્યું
के आ प्रमाणे जो तमे करशो तो तमने अवश्य कल्याण नी प्राप्ति थशे। पण ए पांचे माह एमणे पांचमा बुंदा उपर आ रीते विशेष भार मुक्यो छे। ए पांचे अभ्यास अवश्य योग्यता ने आपे छे। पांचमा मा वळी चारे समावेश पामे छे एम अवश्य मानो। अधिक शुं कहूं, गमे ते काले पणे पांचमू प्राप्त थया विना आ पर्यटननो किनारो आववानो नथी। बाकीना चार ए पांचमू मेळववाना सहायक छे। पांचमा अभ्यास सिवायनो तेनी प्राप्ति सिवायनो बीजो कोई निर्वाण मार्ग मने सूझतो नथी। अने बधाय महात्माओने पण एमज सूझ्यू हशे। (Brackets) सूझ्यू छे। तो ये बात आपणे बे त्रण मिनिट में लईने समाप्ति करिए के आत्मसिद्धि में जारे आपणे मार्ग बताव्यो त्यारे पण आ वात करी। आत्मार्थीना गुणोनी चौथी गाथा। एम विचारे अंतरे शोधे सदगुरु योग, काम एक आत्मार्थ नो बीजो नहीं मन रोग, बीजो नहीं मन रोग। पण एने माटे अंतर मा झूरणा होवी। अचिंत्य तुज महात्म्यनो नथी प्रफुल्लित भाव, अंशन एके स्नेहनो न मळे परम प्रभाव। એનાથી આગળ પછી કહે છે, તુજ વિયોગ સ્ફુરતો નથી વચન નયન યમ નાહી, નહી ઉદાસ અનભક્ત થી તેમ ગૃહાદિક માહી। દીકરો ગુજરી જાય તો રોવે, ઘરવાળી ગુજરી જાય તો રોવે, પૈસા જતા રહે તો રોવે, સમાજમાં અપકીર્તિ થાય તો રોવે, બધું થાય તો રોવે, પણ ભગવાન નથી મળ્યા, ગુરુદેવ નથી મળ્યા, આત્મજ્ઞાન નથી થયું, એને તો કઈ રોવું આવતું નથી। ગુરુનો વિરહ ન લાગે, પ્રભુનો વિરહ ન લાગે તો આત્મા પણ પ્રાપ્ત થાય નહીં। નિષ્દિન નયન મે નિંદ ન આવે, નરતબ હી નારાયણ પાવે। તો અહીંયા સમાપ્તિ અવસરમાં આપણને એ વાત કહી કે હે ભાઈ, તમે નિરંતર અંતરમાં સત્પુરુષને પ્રાપ્ત કરવાની ભાવના રાખજો। જ્યાં સુધી પ્રત્યક્ષ તેમનો સમાગમ ન થાય અથવા તેવો યોગ ન બને ત્યાં સુધી તેમની આજ્ઞાએ સમજી સમજીને ચાલશો તો અવશ્ય થોડા કાળમાં તમને સત્પુરુષનો યોગ થઈ જશે અને પછી તેમની આજ્ઞાએ આગળ ચાલતા તમને પૂર્ણ પદની પ્રાપ્તિ પણ થશે। પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યો જ્ઞાન નિજ તેને સદા પ્રણમ, દેહ છતા જેને દશા વરતે દેહાતી, તે જ્ઞાની ના ચરણમાં ઓ વંદન ગણી વંદન। ત્રણ મિનિટ મૌન ચિંતન।